પાટણ જિલ્લાના હારીજથી પસાર થતી નર્મદા નિગમની કેનાલની હલકી ગુણવત્તાના કારણે ખેડૂતોની હાલત ગંભીર બની છે। રાજપુરા બ્રાન્ચ કેનાલ જર્જરિત, કઠીવાડા કેનાલ, માઇનોર કેનાલ પણ જર્જરિત હોવાથી ખેડૂતોને ખેતરમાં પાણી લીકેજ થવાથી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। હારીજના સરવાલથી પસાર થતી રાજપુરા બ્રાન્ચ કેનાલની કઠીવાડા એક માઇનોર કેનાલ જર્જરિત હાલતમાં જોવા મળી છે। આ કેનાલનું યોગ્ય મરામત, સમારકામ અને સાફસફાઈ કર્યા વિના પાણી છોડવામાં આવતા કેનાલ જમવા લાગી છે। સાથે જ માઇનોર કેનાલોમાં તિરાડો હોય કેનાલમાં સતત જમવાથી આજુબાજુના 50 વીંગા જેટલી જમીનોમાં રવિ પાકમાં બિનપિયત ચણા સહિતના ઊભા પાકમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। નર્મદા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટરોને કેનાલોની સફાઈ અને મરામતની કામગીરી સોંપી હોવા છતાં છેલ્લા 2 વર્ષથી યોગ્ય અને બિલકુલ મરામત ન કરતા કઠીવાડા માઇનોર એક નામની કેનાલ આજુબાજુની જમીનમાં રવિ વાવેતર સંકટ મૂક્યું છે। એક તરફ ચોમાસું પાક નિષ્ફળ ગયો, હવે રવિ પાકમાં નર્મદા વિભાગ કેનાલ ખેડૂતો માટે નુકસાનરૂપ સાબિત થઈ રહી છે। ખેડૂતોના ઊભા પાકમાં પાણી ભરાતા નુકસાન ગયેલ પાકનું વળતર ચૂકવવા રહીશો માંગ કરી રહ્યા છે। અત્યારે અમારી પાકની સ્થિતિ છે, કપા, અરંડા, ચણો, મોટા પાકમાં ચણો છે, 100 વીઘાની અંદર અમારા ચણાનું નુકસાન અત્યારે હાલમાં ચાલુ અને પાણી ભર્યું છે અને નુકસાન થાય છે। કેનાલ જર્જરી થતા પાણી છોડી દે છે, નથી રિપેર કરતા, નથી સાફ કરતા અને પાણી છોડી દે અને અમારે આ નુકસાન થાય, અત્યારે અમારે કોણ આપે વળતર? આનું કોણ તે અમારી વળતર આપો તમે, આટલું નુકસાન અમારું થયું છે।